નમસ્કાર મિત્રો, આદર્શ પ્રાથમિક શાળા ઓનલાઈન શિક્ષણમાં આપનું સ્વાગત છે. તો અગાઉ આપણે ધોરણ 6 માં એક વિડિયો મૂક્યો હતો, કે તમે જોયો છે કે ગણિત અંદર પ્રકરણ જે માપન છે એ માપનનો પ્રથમ જે વિડિયો મૂક્યો હતો કે જે પણ વિદ્યાર્થીને જોવાનું બાકી હોય તે જોઈ લેજો. તો અગાઉનો દાખલા જે છે એ સમજણ પડશે. અહીંયા 27.1 એમાં દાખલા નંબર 5 શું કહે છે કે જમીનના એક લંબચોરસ આકારના જમીનના ટુકડાની લંબાઈ 0.7 કિમી અને પહોળાઈ 0.5 કિમી છે, તેને ચારે તરફથી તારની ચાર હાથ શબ્દો પર ભાર આપજો. કેટલી હાથ? ચાર હાથ વડે બંધ કરવા માટે કેટલી લંબાઈના તારની જરૂર પડશે? કેટલો તાર જોઈએ? તો મિત્રો, ચારે બાજુથી એને જમીનના ટુકડાને તારની હા વાળી કરવાની છે. પણ તો શું સૂચવે તમને ખ્યાલ આવી ગયો છે કે જ્યારે ચારે બાજુ બંધ કરવાનું હોય એટલે આપણે પરિમિતિ શોધીએ છીએ. અને આકાર કેવો છે? તો જમીનના ટુકડાનો આકાર લંબચોરસ છે, તો એની પરિમિતિ શું છે? તો પરિમિતિ એટલે કે એક જે પરિમિતિ આવશે એના વડે એ પરિમિતિ છે એ એક વખત વાર કરવાની લંબાઈનો તાર જોઈએ. એટલો તાર જોઈએ છે, પરંતુ આપણે ચાર હાર કરવાના છે. તો જે પરિમિતિ આવશે એ ચાર કે શું કરવું પડશે? આપણે ગુણવું પડશે. તો આપણે હવે દાખલો ગણીએ. જમીનના ટુકડાની લંબાઈ કેટલી છે? 0.7 કિમી અને પહોળાઈ કેટલી છે? 0.5 કિમી. 0.5 કિમી. તો ચારે બાજુ આપણે તારની વાડ કરવાનું છે. તારની તો વાડ આપણે બંધ કરવાનું છે, તો આપણે પરિમિતિ શોધશું. ચારે તરફ તાર વડે બંધ કરવાનો હોવાથી પરિમિતિ શોધીશું. શું થશે મિત્રો? પરિમિતિ. તો જમીનનો ટુકડો છે લંબચોરસ, તો જમીનના ટુકડાની પરિમિતિ બરાબર લંબચોરસ છે. તો લંબચોરસની પરિમિતિ 2 × કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો કૌંસમાં લંબાઈ વત્તા આગળ
દાખલા નંબર 6 પરિમિતિ શોધો 10.6 છેમાં કે બી 9 સેમી લંબાઈની બાજુઓનો સમબાજુ ત્રિકોણ એની પરિમિતિ શોધવાનું છે. હવે સમબાજુ ત્રિકોણ એટલે ખબર છે કે સમબાજુ ત્રિકોણ એટલે શું? તો જેની ત્રણેય બાજુનો માપ સરખા હોય એવો ત્રિકોણ, અને એક બાજુનો માપ કેટલું છે? 9 સેમી. તો એની પરિમિતિ કેટલી? તમને ખ્યાલ આવી ગયો છે મિત્રો? 9 વત્તા 9 વત્તા 9. ઓકે, તો અહીંયા સમબાજુ ત્રિકોણની એક બાજુનું માપ બરાબર કેટલું છે? 9 સેમી. કેટલું છે અહીંયા? 9 સેમી. હવે આપણે એનું સૂત્ર મૂકીએ. મિત્રોનું સૂત્ર કથાય મિત્રો જોઈ લેજો, અથવા તો દરેકને જોયું છે, આપણે બધાને યાદ પણ છે કે સમબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર 3 × 1 બાજુનું માપ. સમબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર 9 × 3 × 1 બાજુનું માપ. 3 બાજુ હોય છે અને એક બાજુનું માપ અહીંયા કેટલું આપ્યું છે? 9 સેમી. માટે 3 × 1 બાજુનું માપ છે 9 સેમી. તો 9 તરી કેટલા થશે મિત્રો? 27 સેમી. ઓકે, દાખલાને લાસ્ટ પ્રશ્ન લખશો અહીંયા. 9 સેમી લંબાઈની બાજુવાળા સમબાજુ ત્રિકોણની પરિમિતિ 27 સેમી થાય. 9 સેમી લંબાઈની બાજુવાળા સમબાજુ ત્રિકોણની પરિમિતિ 27 સેમી થાય. ઓકે મિત્રો, 9 સેમી ત્રિકોણ લંબાઈની બાજુઓનો જો સમબાજુ ત્રિકોણ હોય તો તેની પરિમિતિ થાય છે 27. આગળ દાખલા નંબર છે 9. એમાં શું કહે છે કે 20 મીટર પરિમિતિવાળા ચોરસની એક બાજુનું માપ શોધો. હવે એ પરિમિતિ આપેલી છે અને એક બાજુનું માપ આપણે શોધવાનું છે. હવે મિત્રો તમને ખબર છે એ પરિમિતિ કેટલી છે? 20. હવે ચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર તમને યાદ છે. શું છે ભાઈ? ચોરસની કેટલી બાજુ હોય ભાઈ? યાદ કરો, ચોરસની કેટલી બાજુ હોય? 4. અને ચારેય બાજુનું માપ કેવું હોય છે? સરખા હોય છે. ઓકે, માટે ચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર 4 × લંબાઈ અથવા 4 × 1 બાજુનું માપ. અહીંયા ચોરસની પરિમિતિ બરાબર 20 મીટર છે. કેટલા મીટર છે? 20 મીટર. અને હવે આપણે સૂત્ર મૂકીએ કે ચોરસની પરિમિતિ બરાબર 4 × લંબાઈ. અને અહીંયા 4 × લંબાઈ કરતા આપણને શું મળે છે ભાઈ? ચોરસની પરિમિતિ. અને એ પરિમિતિ કેટલી આપેલી છે? 20 મીટર. તો 4 × લંબાઈ બરાબર 20 મીટર થાય. કેટલા મીટર થાય ભાઈ? 20 મીટર. હવે અહીંયા લંબાઈ શોધવાની છે. લંબાઈ સાથે 4 એ કઈ ક્રિયામાં છે ભાઈ? ગુણાકારમાં છે. લંબાઈ શોધવાની છે, પરિમિતિ આપેલી છે. તો 4 ને ગુણાકારમાંથી બરાબર ની અવલ લઈ લેશો તો ક્યાં આવશે બરાબર ની અવલ? તો ગુણાકારમાં છે ક્યાં? મિત્રો ભાગાકારમાં. કોના ભાગાકારમાં? તો 20 ના ભાગાકારમાં. માટે લંબાઈ બરાબર 20 ભાગ્યા 4. 20 ને 4 વડે ભાગો, 4 × 5 = 20. માટે લંબાઈ બરાબર કેટલી ભાઈ? 5. 5 નું માપ શું છે? મીટર. 5 મીટર. માટે લાસ્ટમાં જવાબ લખી શકાય કે 20 મીટર પરિમિતિ વાળા ચોરસની એક બાજુનું માપ 5 મીટર છે. 20 મીટર પરિમિતિ વાળા ચોરસની બાજુનું માપ 5 મીટર છે. ઓકે મિત્રો, તો આ બંને દાખલા તમારે તમારી નોટબુક માં લખી લેવાના.
બાદ શું કહે છે કે એક ત્રિકોણની બે બાજુનો માપ 12 સેમી અને 14 સેમી છે. જો આ ત્રિકોણની પરિમિતિ 36 સેમી હોય તો તેની ત્રીજી બાજુનું માપ શું થાય? હવે મિત્રો પરિમિતિ આપેલી છે, બે બાજુનો માપ આપેલો છે અને ત્રીજી બાજુનું માપ આપણે શોધવાનું છે. તો તમને ખ્યાલ તો આવી ગયો છે કે અહીંયા પરિમિતિ આપેલી છે તો સૂત્ર આપણે શું આવે ત્રિકોણની પરિમિતિ સૂત્ર સૂત્ર તો ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણેય બાજુના માપનો સરવાળો. તો ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણેય બાજુ સરવાળો. તો અહીંયા તમે જોઈ શકો ત્રણે બાજુઓ બે બાજુઓ કઈ છે? 12 સેમી વત્તા 14 સેમી. તો અહીંયા લખો અહીંયા 12 સેમી વત્તા બીજી બાજુ છે 14 સેમી અને વત્તા ત્રીજી બાજુ જેનું માપ આપણે જોડે છે નહીં એ માપ આપણે શોધવાનું છે. અને આ ત્રણેયનો સરવાળો બરાબર એમની શું આવે ભાઈ? પરિમિતિ. તો પરિમિતિ બાર
છે એટલા મીટર આપણે વાર કરવાની છે. તો માટે કેટલા 600 મીટર વાર કરવાનો ખર્ચ બરાબર કેટલો? તો 600 મીટર વાર કરવાનો છે તો આપણે કોસનો ગુણાકાર 600 ગુણ્યા શું કરીશું 12. આટલો 12 600 ગુણ્યા 12 12 6 72 અને 600 ની પાછળ જે લેસ મૂક્યો છે 72 ની પાછળ મૂકી દો તો કેટલા થાય 7200 રૂપિયા. માટે જે લંબચોરસ ભાગ છે એની ચારે તરફ વાર કરવાનો ખર્ચ 7200 રૂપિયા છે. માટે ઓકે, તો મિત્રો અહીંયા જે લંબચોરસ ભાગ હતો એની જે લંબાઈ 175 મીટર અને પહોળાઈ 25 મીટર હતી, તો એની આપણે પરિમિતિ શોધી જે 600 મીટર મળી અને 1 મીટરના 12 રૂપિયા પ્રમાણે જે વાર કરવાનો જે ખર્ચ હતો તો 12 ગુણ્યા 600 કરતાં આપણે 2200 રૂપિયા ખર્ચ મળે છે. ઓકે, તો આ બંને દાખલા તમારા નોટબુકમાં લખી લેવા અને બાકીનું આખું જે સ્વાધ્યાય દસ પોઈન્ટ છે એ તમારા નોટબુકમાં લખી લેવા.